હવે પ્રશ્ન એક, નીચે આપેલ હિન્દી મૂળાક્ષરોમાં પૂરતા મૂળાક્ષરો લખો. સ્વાધ્યાયપત્રમાં પાના નંબર 41માં પ્રશ્ન એક, નીચે આપેલ હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા મૂળાક્ષરો લખો. એમાં આપણને કક્કો આપ્યો છે, તો આપણે ખૂટતો કક્કો પૂરો કરીશું. ચાલો, પહેલો ક, ક પછી કયો મૂળાક્ષર ખૂટે છે? ખ. શું ખૂટે છે? ખ. તો આપણે અહીંયા ખ લખવાનો છે. ચોથી ગ, ઘ પછી કયો મૂળાક્ષર ખૂટશે? ચ. તો આપણે અહીં ચ લખીશું. પછી છે છ, પછી કયો મૂળાક્ષર ખૂટશે? જ. તો અહીં આપણે જ મૂળાક્ષર લખીશું. પછી જ ટ, પછી કયો મૂળાક્ષર ખૂટશે? ઠ. તો અહીં આપણે ઠ લખીશું. ડ ઢ, પછી કયો મૂળાક્ષર ખૂટશે? અણ. તો અહીં આપણે કયો મૂળાક્ષર લખીશું? અણ. બાણકા અણ. ત થ દ ધ ન પ ફ, પછી કયો મૂળાક્ષર ખૂટશે? બ. બસકા બ. અહીં આપણે બસકા બ લખીશું. પ મ, અહીંયા કયો મૂળાક્ષર લખવાનો છે? મ. અહીં આપણે મગરકા મ લખીશું. ઈ, પછી કયો મૂળાક્ષર ખૂટશે? ર. તો અહીંયા આપણે કયો મૂળાક્ષર લખીશું? ર. લ વ ષ સ સ, પછી કયો મૂળાક્ષર ખૂટશે? હ. તો અહીં આપણે કયો મૂળાક્ષર લખવાનો છે? હ. ક્ષ, પછી કયો મૂળાક્ષર ખૂટશે? ત્ર. તો અહીંયા આપણે કયો મૂળાક્ષર લખીશું? ત્ર. ત્રિશુકા ત્ર. પછી ગ્ય. આગળ આપણે કાનાવાળો કક્કો આપ્યો છે, હિન્દીમાં કાનાવાળો કક્કો પૂર્ણ કરીશું. ચાલો, કા, કા પછી કયો મૂળાક્ષર ખૂટશે? ખા. તો અહીં આપણે કયો લખીશું? ખા. ગા, ગા પછી કયો મૂળાક્ષર ખૂટે છે? ઘા. તો અહીંયા આપણે ઘા લખીશું. પછી પણ મૂળાક્ષર ખૂટે છે, તો આપણે અહીં આપણે ચા લખીશું. કયો મૂળાક્ષર લખીશું? ચા. છા. અહીં કયો મૂળાક્ષર ખૂટે છે? જા. તો અહીં આપણે કયો મૂળાક્ષર લખીશું? જા. ઝા. અહીં કયો મૂળાક્ષર ખૂટે છે? ટા. તો અહીં આપણે કયો મૂળાક્ષર લખીશું? ટા. ઠા. ડા, ડા પછી કયો મૂળાક્ષર આવશે વિદ્યાર્થીઓ? ઢા આવશે. કયો આવશે? ઢા. અહીં આપણે ઢા લખીશું. અણા, અણા પછી કયો મૂળાક્ષર આવશે? બરાબર. અહીં આપણે તા લખીશું. થા, પછી કયો ખૂટશે? અહીં દા આવશે, એટલે અહીં દા મૂળાક્ષર લખીશું. ધા, પછી કયો મૂળાક્ષર આવશે? ના. કયો મૂળાક્ષર લખીશું? ના. પા, પા પછી કયો મૂળાક્ષર ખૂટશે? ફા. અહીં આપણે ફા મૂળાક્ષર લખીશું. બા, બા પછી કયો મૂળાક્ષર આવશે? ભા.
અહીં આપણે ભા મૂળાક્ષર લખીશું. મા, મા પછી કયો મૂળાક્ષર આવશે? યા, અહીં આપણે યા મૂળાક્ષર લખીશું. રા, રા પછી કયો મૂળાક્ષર ખૂટશે? લા, તો અહીં આપણે લા મૂળાક્ષર લખીશું. વા, વા પછી કયો મૂળાક્ષર ખૂટે છે? અહીં આપણે સા મૂળાક્ષર લખીશું. સા, પછી કયો મૂળાક્ષર ખૂટશે? સા, અહીં આપણે સા મૂળાક્ષર લખીશું. હા, પછી કયો મૂળાક્ષર ખૂટે છે બોલો જોઈએ. ક્ષા, તો અહીં આપણે ક્ષા લખીશું. ત્રા, રા પછી છેલ્લે કયો મૂળાક્ષર ખૂટે છે? બરાબર, અહીં આપણે ગયા મૂળાક્ષર લખીશું. આગળ આપણે અશ્વયવાળે બાળક સરી કક શીખીશું. કી, ખી, પછી કયો મૂળાક્ષર ખૂટશે? ગી, તો આપણે અહીંયા ગી મૂળાક્ષર લખીશું. ગી, ચી, છી, છી પછી કયો મૂળાક્ષર આવશે? અહીંયા આપણે જી મૂળાક્ષર લખીશું. ઝી, ટી, ટી પછી કયો મૂળાક્ષર આવશે? બરાબર, અહીં આપણે ઠી મૂળાક્ષર લખીશું. ડી, ધી, ઈ પછી કયો મૂળાક્ષર આવશે? બરાબર, અણી, તો આપણે અહીંયા અણી લખીશું. તી, થી, થી પછી કયો મૂળાક્ષર આવશે? ડી, ત્યાં અહીંયા આપણે ડી મૂળાક્ષર લખીશું. ધી, ની, ની પછી કયો મૂળાક્ષર આવશે? પી, અહીંયા આપણે પી મૂળાક્ષર લખીશું. ફી, ફી પછી કયો મૂળાક્ષર આવશે? અહીંયા બી મૂળાક્ષર આવશે. બી, મી, પછી કયો મૂળાક્ષર આવશે? બરાબર, અહીંયા આપણે ઈ મૂળાક્ષર લખીશું. રી, રી પછી કયો મૂળાક્ષર આવશે? બરાબર, લી, અહીંયા આપણે લી મૂળાક્ષર લખીશું. વી, વી પછી કયો મૂળાક્ષર આવશે? અહીંયા બરાબર, અહીંયા આપણે સી મૂળાક્ષર લખીશું. સી, સી કયો મૂળાક્ષર ખૂટશે? સી, અહીંયા આપણે સી મૂળાક્ષર લખીશું. એ, ક્ષી, ત્રી ને ગી. બાળકો, હવે આપણે પ્રશ્ન નંબર બે શીખીશું. નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વર લખો. સૂચના ફરી વાંચીશું. નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વર લખો. બાળકો, આપણે ચોપડીમાં હિન્દી સ્વર વાંચ્યા હતા, તો એ જ પ્રમાણે આપણે અહીં હિન્દીમાં ખૂટતા સ્વર લખવાના છે. તો ચલો આપણે ખૂટતા સ્વર પૂર્ણ કરીશું. તો પહેલો સ્વર કયો છે? અ. અ પછી કયો સ્વર આવશે? આ. કયો સ્વર આવશે? આ, તો અહીં આપણે આ લખીશું. પછી ઈ, ઈ પછી ઇમલિકા, ઈ, ઇમલિકા, એ પછી કયો આવશે? હ. ઈ, ઈર્ખ કા, ઈ. જી, ઉ, ઉલ્લુકા, ઉ, ઉલ્લુકા, ઉ પછી કયો સ્વર ખૂટે છે? હ. ઉનકા, ઉ. જી, રુ, ઋષિકા, રુ, ઋષિકા, રુ પછી કયો સ્વર ખૂટશે અહીંયા બોલો તો? બરાબર, એ, એડિકા, એ. પછી એ, ઐનકા, અય. પછી કયો મૂળાક્ષર ખૂટશે? ઓ, ઓટકા, ઓ. ઔ, ઔષધકા, ઔ. ઔષધકા, ઔ પછી કયો મૂળાક્ષર ખૂટશે?